દાદરા નગર હવેલી પરિવહન વિભાગ દ્વારા 31મા સડક સુરક્ષા સપ્તાહ અંતર્ગત લોકોને ડ્રાઇવિંગ લાયસન્સ અને હેલ્મેટ અપાયા જ્યારે આરટીઓ કચેરી ખાતે પરિવહન વિભાગના અધિકારીઓના હસ્તે 1 માસથી ટ્રેનિંગ લઈ રહેલા 27 મહિલા અને પુરુષ ચાલકોને લાયસન્સ વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આરટીઓ હેડ કરણજીત વડોદરિયા, આરટીઓ ઇન્સ્પેક્ટર કેવલજીતસિંહ ચૌહાણ, અભિનવ પટેલ, ટ્રાફિક ઇન્ચાર્જ પીઆઈ નરેશ પટેલ, જયકોર્પ કંપનીના સીએસઆર મેનેજર રાહુલ આહિરે, પોલીસ વિભાગનો સ્ટાફ, આરટીઓનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. નવા ટ્રેનિંગ લઈ રહેલા અભિવ્યક્તિઓનું ટ્રેનિંગ ખર્ચ જયક્રોપ લિમિટેડના સીએસઆર પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવ્યું હતું. જયક્રોપ કંપનીની દાદરાનગર હવેલી પ્રશાસન સાથે મળીને અભિયાર્થીઓને હેલ્મેટ આપવાનું કાર્ય હાથ ધરાયું છે. 11 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી સુધી 31મા રોડ સેફ્ટી વીકનું આયોજન કરવામાં આવ્યું છે. દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં બંને યુટીઝમાં અત્યારે ચાલુ કરવામાં આવેલું છે. એ અનુસંધાનમાં અલગ અલગ કાર્યક્રમો યોજીએ છીએ અમે, અને 7 દિવસનો જે સંપૂર્ણ પ્રોગ્રામ પણ બનાવવામાં આવ્યો છે એમના ભાગરૂપે આજે અમે 27 લાઇટ મોટર વ્હીકલના લાયસન્સ, ખાસ કરીને આપણા સિંધોની માંધોનીના જે ભાઈઓ છે એમને અને બહેનોને આપવામાં આવ્યા. એમને જે મોટર ડ્રાઇવિંગ સ્કૂલ છે એમાં 1 મહિનાની ટ્રેનિંગનો પણ ખર્ચો જયકોર્પ લિમિટેડ દ્વારા સીએસઆરને ભાગરૂપે આપવામાં આવ્યો છે, અને એમનું આજે 27 લોકોનું લાયસન્સ વિતરણનો કાર્યક્રમ હતો. સાથે સાથે આજે આપણે સીએસઆરમાંથી હેલ્મેટ ડિસ્ટ્રીબ્યુશનનો કાર્યક્રમનો પણ આરંભ કર્યો છે, અને આજે આપણે હેલ્મેટ પણ ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે. તો એ જ ભાગરૂપે એને આગળ લઈ જવામાં આવશે કાર્યક્રમને, અને 17 તારીખ સુધીમાં સંપૂર્ણ આયોજન પ્રમાણે રોડ સેફ્ટી વીકનું સેલિબ્રેશન કરવામાં આવશે.